નમસ્કાર મિત્રો ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે આ રિઝલ્ટ મિત્રો આવતીકાલે સત્તરમી મે બે હજાર વીસના રોજ જાહેરવામાં આવશે જોઈશું સંપૂર્ણ વિગતવાર શું છે સમાચાર તો મિત્રો અમારી ચેનલમાં જોડાઈ જજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો તમે જોઈ શકો છો કે આ પત્ર તારીખ સોળ પાંચ બે હજાર વીસનો આ પત્ર છે નાયબ નિયામક પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર શું છે સમાચાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પરવા એટલે કે સાયન્સ માર્ચ બે હજાર વીસના ઉમેદવારનું પરિણામ તારીખ સત્તર પાંચ બે હજાર વીસ રવિવારના રોજ સવારના આઠ કલાકે બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ એસ ઇ ડોટ ઓર્ગ પર ઓનલાઈન પરિષદ કરવામાં આવશે જે તમામ વાલીઓ વિદ્યાર્થીઓ અને આચાર્યશ્રીઓને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે વધુમાં જણાવ્યું કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માર્ચ બે હજાર વીસના ઉમેદવારોની માર્કશાઇ માર્કશીટ અને પ્રમાણપત્રના વિતરણની તારીખ હવે પછી પરિષદ કરવામાં આવશે તથા ગુણચકાસણી ચકાસણી દફ્તર ચકાસણી ગુણતુટ તથા પરિણામ જમા કરાવવા માટે કરાવવા વગેરેની સૂચનાઓ પત્ર અલગથી પરસિદ્ધ કરવામાં આવશે અલગથી સૂચનાઓ આપવામાં આવશે તો તમે જોઈ શકો છો કે આવતીકાલે મિત્રો સવારે આઠ કલાકથી આ વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ જીએસએ ડોટ ઓર્ગ ઉપર તમે જોઈ શકશો હવે મિત્રો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો જેથી આપને ધોરણ બાર સાયન્સ બાબતની જે પણ અપડેટ છે એ આપને મળી રહે હવે મિત્રો કઈ રીતે વેબસાઇટ ચેક કરવી તે તમને જણાવી દઈએ તમારા મિત્રો ગૂગલ સર્ચમાં જવાનું રહેશે ગૂગલ સર્ચમાં જઈ અને શું લખવાનું રહેશે ડબલ્યુ ડબલ્યુ જી એસ ઇ બી ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસ ઇ બી ડોટ ઓર્ક જે રીતે વેબસાઇટ કીધી હતી એ જ રીતે આપણે સર્ચ કરવાની છે સર્ચ કરશો એટલે તમારી સમક્ષ આ રીતે આવી જશે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ વેબસાઇટ ઉપર તમને રિઝલ્ટ દેખાશે તો આવતીકાલે તેનું ઓપ્શન અહીં દેખાવા માંડશે અને તમે એ રિઝલ્ટ જોઈ શકશો આવતીકાલે તમને પ્રેક્ટિકલ સાથે સમજાવીશ કે કઈ રીતે તમારે રિઝલ્ટ જોવું તો આવતીકાલનો ઇંતજાર આપ સૌને અભિનંદન અગાઉથી એડવાન્સ અમારી યુટ્યુબ ચેનલ થકી આપ સૌ મિત્રોને દવા તમારું નવું ભવિષ્ય ઉજ્જવળું બને એ બાબતે ખૂબ ખૂબ અભિનંદન અમારી ચેનલ હંમેશા તમારી સાથે છે આપને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો